શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે તારીખ 22ના રોજ થનાર છે. સમગ્ર ભારત સાથે કચ્છ જિલ્લાના તમામ ગામોમાં સવારથી મોડી રાત્રિ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થનાર છે. અયોધ્યાથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સીધું પ્રસારણ થનાર છે. વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગ દ્વારા પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરને આ દિવસે કચ્છમાં વીજ પુરવઠો ન ખોરવાય તે માટે આગોતરું આયોજન કરવા રજૂઆત કરેલ છે. આ ઉપરાંત તારીખ 20 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી દરમિયાન ભુજ શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં આવેલ તમામ નોનવેજ રેસ્ટોરન્ટ દુકાનો રેકડીઓ બંધ રાખવા ભુજ મામલતદાર સમક્ષ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પશ્ચિમ કચ્છના સંયોજક નાજાભાઈ ભરવાડે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. જય શ્રી રામ. નાજાભાઈ ભરવાડ, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સંયોજક પશ્ચિમ કચ્છ જિલ્લા. આજે જ્યારે ભુજ જીબી ઓફિસમાં મુખ્ય એન્જિનિયરને આવેદનપત્ર આપી અને એક નમ્ર વિનંતી કરી કે જે આપણે 22 તારીખના દિવસે સમગ્ર ભારતભરમાં રામ ભગવાનની પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યા છે, જ્યારે રામોત્સવ જ્યારે પૂરા ભારતમાં ઉજવી રહ્યા છે, ત્યારે સમગ્ર કચ્છમાં ક્યાંય પણ વીજ કાપ ના થાય એ તકેદારી રાખે અને તેમની ટીમને સૂચના આપે. તેથી મુખ્ય એન્જિનિયરને આપણે આવેદનપત્ર આપી અને અપીલ કરી છે, તેમણે પોઝિટિવ જવાબ આપ્યો છે. અને સાથે સાથે ભુજ મામલતદારને પણ આપણે એક રિક્વેસ્ટ કરીએ છીએ અને એમને પણ આવેદનપત્ર આપ્યું છે કે ભુજમાં અને આજુબાજુના વિસ્તારમાં 20, 21 અને 22 ત્રણ દિવસ જે નોનવેજના આટલા ચાલુ હોય, લારીઓ ચાલુ હોય, દુકાનો ચાલુ હોય એ બંધ રખાવે. કારણ કે સમગ્ર ભારતભરમાં અનેક હિન્દુ ધર્મનો લાગણીને દુભાઈ અનુષ્ઠાનો ચાલી રહ્યા હોય, તેવી જ રીતે અનેક મહોત્સવમાં કે નિર્દોષ જીવોની હત્યા ન થાય એ હેતુથી 3 દિવસ કતલખાના હોય કે જે નોનવેજના આટલા વેચતા હોય એને બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. તો સકારાત્મક વલણ અપનાવી પોઝિટિવ જવાબ આપ્યો છે.